કુડરા સાંગાણી તાલુકાના વેરાવળમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના હસ્તે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું. કુડરા સાંગાણી તાલુકાના વેરાવળમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું. રાજકોટ જિલ્લા વેરાવળ ગામમાં વિકાસના અનેક કામોને વેગ મળે ત્યારે એક જ દિવસમાં કુડરા સાંગાણી તાલુકાના 12 કરોડના તથા વેરાવળની 42 લાખની ગ્રામ પંચાયતના વિકાસના કામોના લોકાર્પણ કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના વરદ હસ્તે કરવામાં આવેલ હતું, જેમાં આ તકે કેબિનેટ મંત્રીનું ગ્રામ પંચાયત સદસ્યો દ્વારા ફૂલડા પાથરી સ્વાગત કરાયું. તેમજ વેરાવળના સરપંચ રવિરાજસિંહ જાડેજા તેમજ સદસ્ય સહિતનાઓ દ્વારા કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાનું પુષ્પહારથી અભિવાદન કરાયું અને ભાનુબેન તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી સહિતના દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલ. તેમજ જિલ્લાના વિવિધ વિકાસ કામો બાબતેની કેબિનેટ મંત્રી દ્વારા ઉદ્બોધન કરવામાં આવેલું ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ તથા ગ્રામજનોને પણ સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળશે અને આયુષ્યમાન કાર્ડ તેમજ શ્રમ કાર્ડ જેવી ઝડપી વિવિધ કામગીરી થશે. સરપંચ રવિરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે ગ્રામ પંચાયત પહેલા ગામમાં હતી, અહીંયા નવા ભવનનું લોકાર્પણ થતાં જે મેઇન રોડ પર હોવાથી મહિલાઓ બહેનો રોડ પર અવર જવર કરતી હોય, મજૂર વર્ગ વેરાવળ ગામમાં વધુ હોય, સ્લમ એરિયો હોવાથી લોકો સાંજ સુધી કામે જતા હોય છે. સરપંચશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે એક કોન્સેપ્ટ તૈયાર કર્યો છે કે સરપંચ સદસ્યો તેમજ ગ્રામ પંચાયત ભવનના અધિકારીઓ સાંજના 8 થી 11 વાગ્યા સુધી આ ગ્રામ પંચાયત ચાલુ રાખવામાં આવશે, અમે કાર્યરત રહેશે અને જેથી મજૂર વર્ગનું રાત્રે પણ સરકારી યોજનાઓના કામ થઈ શકે એના માટે હાલમાં જહેમત ઉઠાવી રહ્યા છીએ. લોકોની સુખાકારી માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર 15મા નાણાપંચમાંથી અમને ગ્રાન્ટ મળતી હોય જેથી તેમનો સદુપયોગ થાય અને જનજન સુધી યોજનાઓના લાભ મળે તેવા હેતુથી ગ્રામ પંચાયતમાં રાત્રિ ગ્રામ પંચાયત જાહેર કરવામાં આવી હતી. આશા રાખી હતી કે આ યોજનાનો ખૂબ સારો પ્રતિસાદ મળશે, જેમાં આ તકે જિલ્લા તથા તાલુકાના પ્રમુખો સહિત ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામ પંચાયત ભવનના કર્મચારી ભાઈઓ તેમજ તલાટી મંત્રી શ્રી વનરાજસિંહ ગોહિલ સાહેબ, કોટડા સાંગાણી તાલુકા વિકાસ અધિકારી રિદ્ધિબેન પટેલ તેમજ મામલતદાર સાહેબ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. બ્યુરો રિપોર્ટ, પંકજ ટીલાવત, સાપર વિરાવળ. આજે સવારથી લઈને વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યા છે અને સવારના કાર્યક્રમમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા. રાજકોટ મહાનગરપાલિકા અને શહેરી વિકાસ સત્તા મંડળ અંતર્ગત 600 કરોડથી પણ વધારે વિકાસના કાર્યોના એ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યા છે અને વર્ચ્યુઅલી આપણા મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ પણ રહી હતી. એ ઉપરાંત લોધીકા તાલુકાના ખાતમુહૂર્તો અને લોકાર્પણો કર્યા છે, 25 કરોડથી વધારે રકમના કર્યા છે અને અત્યારે સમથિંગ 13 કરોડની આસપાસ કુડરા સાંગાણી તાલુકાના વિકાસના કાર્યોના લોકાર્પણ કર્યા છે અને ખૂબ અદ્યતન વેરાવળ ગ્રામ પંચાયતનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં પ્રથમ એવી ગ્રામ પંચાયત હશે કે ખૂબ અદ્યતન સુવિધા સાથે અહીંયા બનાવવામાં આવી છે અને રાત્રિના 11 વાગ્યા સુધી લોકો માટે થઈને આ ગ્રામ પંચાયત પણ ખુલ્લી મૂકવામાં આવશે. ત્યારે સરપંચ શ્રી રવિરાજભાઈને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. સાથે સાથે આવતીકાલે મહાશિવરાત્રિ છે, ત્યારે મહાશિવરાત્રિની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન શિવ બધાના જીવનમાં ખૂબ જ સુખ શાંતિ અર્પે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું. સાથે સાથે આવતીકાલે વુમન્સ ડે છે, તો વુમન્સ ડેની પણ બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજે પરસોત્તમભાઈ રૂપાલા પણ અહીંયા ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ એમના અન્ય કાર્યક્રમના હિસાબે આપણા ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી. ત્યારે તેઓને પણ બધા વતી અહીંયા લોકોએ પણ એમને ખૂબ શુભેચ્છાઓ આપી છે અને ખૂબ જંગી બહુમતીથી એ અહીંથી ચૂંટાવાના છે.